સારી વાત કરી. મોટા મોટા કેસમાં ઘણી વખત એવું થતું હોય ત્યારે એ પણ સવાલ ઉઠે કે સમાજ પણ એટલો જ જવાબદાર છે. અને વ્યભિચારનું મેં ઉદાહરણ એટલા માટે લીધું કે આ કેસને પણ થોડોક સાંકળી લઈએ. સાહેબે કીધું કે આટલા સમયથી થઈ રહ્યું હતું, સામે ન્યાય માટે મહિલા આવે છે. આ કેસ અગર વાત કરીએ તો આ કેસમાં આ જે દહિયા સાહેબ છે એમને આ બેનને એવા સપના બતાયા કે ભાઈ હું મારી વાઈફ છે પણ હું એનાથી સંતુષ્ટ નથી, અમારા કોઈ રિલેશન નથી, મારે એને ડિવોર્સ આપવાના છે. અને એ રીતે આ બેનને ફસાયા છે. પહેલો પોઈન્ટ, ઘણા લોકોને એવું મનમાં થતું હશે એટલું સામેથી જવાબ આપી દઉં કે આ બેન કદાચ બ્લેકમેલ કરતી હોય તો ભાઈ આ બેન કોઈ બ્લેકમેલ નથી કરતી. આ બેન પાસે પ્રૂફો છે કે ભાઈ એને 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 તિરુપતિમાં જેને લગ્ન કર્યા છે, આજે અત્યારે જે બેન ઘરમાં રહે છે ને આ ઘર આ ભાઈ એના નામે કર્યું છે. તો અગર બેન બ્લેકમેલ કરે તો આ ભાઈમાં બુદ્ધિ નહોતી, આઈએએસ છે. એને બુદ્ધિ નહોતી કે ભાઈ મારું બૈરું છે તો હું શું કામ બીજી બેન જોડે ફરવા જાઉં, એને હું લલચાઈ જાઉં, હું ફિસરી જાઉં અને હું બ્લેકમેલ થઈ જાઉં. એટલે આ બેન બિલકુલ બ્લેકમેલ નથી કરતી. આ બેને આ ભાઈએ બેનને ફસાયા અને આ ઘર એના નામે ફસાયા. તો ફસાય સાથે નાનું છોકરું બી છે 2-4 મહિનાનું અત્યારે તો, એને તો અત્યારે ડીએનએ રિપોર્ટ આવશે એટલે એ બી પ્રૂવ થઈ જશે. એટલે બેન નો આમાં કોઈ જ નથી, બેન બ્લેકમેલ કરતી કે નથી એનો કોઈ વાત. હા, એનો એક જ વાક છે એમને કહું કે અનફોર્ચ્યુનેટલી આજની તારીખ એવું થઈ ગયું છે કે છોકરાઓ પહેલા ઈશ્ક વાળા લવ કરવાનું કોશિશ કરે છે, રિયલ લવ નથી કરતા. ને અરે સર, છોકરાઓ ટીપી વાળા લવ કરે છે, ટાઈમ પાસ વાળા લવ, અને છોકરીઓ રિયલ લવ શોધે છે. બિચારીઓને મળતું નથી ને આવી તે લોકોના તમાશા થઈ જાય છે. એટલે અલ્ટિમેટલી અમુક અમુક કેસમાં બે બાજુ કોઈ કોઈ બીજું પણ જવાબદાર હોય, ક્યાંક મહિલા જવાબદાર હોય, ક્યારેક પુરુષ જવાબદાર હોય. 100% કેસ હોય છે એમાં 95% બેનો રાઈટ હોય છે, 5% રોંગ હોઈ શકે છે. ના નથી પાડતી પણ મને 5% ઇન્ટરેસ્ટ છે. તમે 95% ની વાત કરો ને સાહેબ, એને ન્યાય આપવાની વાત કરો ને. હવે અત્યારે જે લોયર સાહેબ બોલ્યા સાચું બોલ્યા કે હવે સોસાયટી બી એ થઈ જાય છે. કારણ કે આ અગ્રી વિધિ માં અત્યારે જે જજમેન્ટ આવ્યું છે, એક બેન હતી બોમ્બે ની 20 વર્ષની બેન હતી, દારૂ પીને ગાડી ચલાવીને 3-4 જણને પહોંચતા કરી દીધા. એ બેન છૂટી ગયા. કેમ છૂટી ગયા? કારણ કે જે લોકો એને એને પૈસા ખવડાવી નાખ્યા. આપણે જેને બ્લડ મની કે જે કહેવાય, એ ફોરેનમાં બ્લડ મની ચાલે, ઇન્ડિયામાં નથી ચાલતું, પણ આને કહેવાય બ્લડ મની. એ પૈસા ખવડાયા એટલે જેના જેના જે ફેમિલી વાળો તો સોચ્યું કે આનો મારો જે દીકરો દીકરી ગઈ તો ગઈ, 2-5 કરોડ મળશે, અમે બાકીની જિંદગી જીવી લઈશું. કારણ કે બાકી તો હાથમાં આવવાનું નથી. એટલે આવું બી થાય છે. હવે અમે આપણે તમે ને હું શું કરી શકીએ? વી કાન્ટ ડુ એનીથિંગ. વી હેવ ન્યાયની અપેક્ષા રાખતા હોય તો ન્યાયનો શબ્દ જ ભૂસાઈ ગયો વાસુદેવભાઈ.